વાંચીની દેવી, લેખક ધૂમકેતુ, પ્રકરણ 15, નવી યોજના. અચાનક વાંચીની દેવીને આવેલા જોઈને દુર્લભરાજ તો સ્તબ્ધ બની ગયો. તે ધીમેથી તેની પાસે આવ્યો. ભાઈબા, તમે ગયા ન ગયા? ને તરત જ બાલુકરાએ હરેક દરવાજે ખેરાલુના રાણાની આણ વર્તાવી દીધી હતી. અલ્લટે તમને વાત કરી છે ના? મહારાજના રક્ષક તરીકે રાણાએ જાહેર ઘોષણા પણ કરાવી દીધી છે. આ મૂન જેવા કોઈએ વિરોધ કર્યો તો એમને પકડવાની આજ્ઞા પણ મહારાજને નામે દઈ દીધી. શ્રીજય તો સમાચાર લાવ્યો છે કે માલવ સૈન્ય ધસતું આવે છે. હવે શું કરવું છે? તમે બહાર હતા એની અમને ચિંતા થઈ રહી હતી. તમારી યોજના તો સૈન્ય બહાર લઈ સામે ધસવાની હતી, ને અહીં તો આ સ્થિતિ છે. ક્યાં સુધી આવ્યું છે માલવનું સૈન્ય જય? તને લાગે છે કે આગળ વધશે? આગળ તો ચોક્કસ વધશે. એમને પાટણની રજેરજ માહિતી મળે છે. એમની યોજના તો પાટણને સૂતું પાડવાની હતી. સૂતું ન પડે તો છેવટે વિભક્ત પાટણને પકડી પાડવું. પણ યુદ્ધ તો અનિવાર્ય છે દેવી. તાત્કાલિક પગલું નહીં ભરાય તો પછી પાટણને યુદ્ધ આપવું ભારે પડશે. અલ્લટે સમાચાર આપ્યા તે પ્રમાણે તો દુર્લભ, તું પણ પકડાતો માંડ બચ્યો, સાચું? બન્યું છે તો એવું જ ફૈબા. બાલુકરાએ એક જ સપાટે તમામે તમામ દરવાજા ઉપર ખેરાલુ વાળાની ચોકી મૂકી દીધી. રણરંગ ધાર્યા કરતાં ઘણો વધારે ઝપાટાબંધ આવી પહોંચ્યો. જય કહે છે રાણાને આ માલવાના ખબર આપું? તું ખબર આપીશ તો પહેલાં તો રાણા એ માનશે નહીં. એ તો કહેશે આવવા દો પાટણ સુધી. એનો કોટ કિલ્લો ક્યાં આસમાન જેટલો ઊંચો નથી? જે કરવું હોય તે આપણે કરવું જોઈએ. પહેલાં તો રાજમહાલયના નારી સૈન્યને આપણે ઉત્તેજન આપવા ત્યાં પહોંચી જઈએ, ને માલવાની ચઢાઈનો ઘોષ કરીને પટ્ટણી સૈન્યને તૈયાર કરીએ. ત્યાર પછી રાણા સાથે માપી લેવાશે. રાજમહાલયમાં પહોંચી જવાનો કોઈ રસ્તો ધ્યાનમાં છે તમને? અલ્લટ કહે છે રાજમહાલયમાં પહોંચવાના તમામે તમામ માર્ગ ઉપર ખેરાલુના સૈનિકો ફરે છે, ને ચકલું પણ ન ફરકે એવો બંદોબસ્ત છે. એક ઉપાય છે, મૂંજ બોલ્યો. આ ખેરાલુના સૈનિકો પાટણનો વૈભવ જોઈને અને રાતની આવી ભપકા ભરેલી મદ્યની દુકાનો જોઈને ઘેલા થઈ ગયા છે. ગામડિયાની જેમ એમણે પીણાની મોહિની લાગી છે. કેટલાકે તો બહુ ચડાવ્યો પણ છે. મેં રસ્તે બે ત્રણ જોયા. એટલામાં ચોર પગલે અલ્લટે પ્રવેશ કર્યો. તેની પાસે એક નાનું સરખું પોટલું હતું. હા, આવ્યા છે ખેરાલુવાળા, પણ એ કંઈ ટકે એમ લાગતું નથી. જુઓ ને, આ ત્રણ ચારને તો પોતિયા પહેરાવી દીધા. પોતિયા પહેરાવી દીધા એટલે? અંદર મધ્ય ઘેલા પણ છે. કેટલાક પાટણની નારીઓ જોઈને પણ ગાંડા થઈ ગયા છે. આ ચારેક સૈનિકોના વેશ તો ઉતાર્યા છે. ત્યારે આપણે એ ધારણ કરી લો દુર્લભ, વાંચીનીએ ત્વરાથી કહ્યું. સૌ ખેરાલુના સૈનિકના વેશ પહેરવા મંડી ગયા. વાંચીનીએ પોતાનો વેશ છુપાવી ઉપર કોઈ સૈનિકનો વેશ પહેરી લીધો. એક ઘડીભરમાં તો બહાર નીકળવાની તૈયારી કરી. હવે જય, આપણે એમ કરવાનું છે, તારે અને મુંજે રાજમહાલયમાં પહોંચ્યા પછી પટ્ટણી સૈનિકોમાં ફરવાનું છે. હું અને દુર્લભ નારી દળને મળીશું, પછી સમય સમયનું કામ કરશે. અલ્લટ, તને તો અહીં જ રાખીશું, વખતે ખપ પડે તો. ભલે, પણ મારી પાસેની એક ચીજ. એટલું બોલીને અલ્લટ અદૃશ્ય થઈ ગયો. થોડી વાર પછી શસ્ત્રાગારમાંથી પાછો આવ્યો. તેના હાથમાં વાંસનો એક નાનો કટકો હતો. તેમાંથી કુદરતી તેજ નીકળીને આસપાસ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. આ એક વસ્તુ છે દેવીમાં, તમારી પાસે રાખજો. મહારાજના સમયની છે, હવે તો મેળવવી દુર્લભ છે. શું છે એ? છે તો વાંસનો ટુકડો, પણ તમારી સાથે હશે તો અંધારામાં પણ માર્ગ દેખાડશે. એમાંથી પ્રકાશ આવ્યા કરે છે. એ રસ્તામાં અમને પ્રગટ નહીં કરી દે? પ્રગટ તો શી રીતે કરશે? આ છે ને, અલ્લટે ચામડાની કોથળી એના ઉપર બાંધી દીધી. વાંચીની દેવીએ હાથમાં લઈ લીધી. સૌ ગુપચુપ આગળ વધ્યા. આજનો સૈનિક શબ્દ શું છે અલ્લટ? કોટ પ્રાવેશિક. મુખ્ય રસ્તા ઉપર આવી સાવચેતી રાખી વાંચીની સૌથી આગળ વધી.